ड्रग्स केस में पकड़ाया बाद आरोपीए पोते ज पोतानुं डेथ सर्टिफिकेट इंदौर कोर्ट में रजू करता साइबर सेले तेनो भांडो फोड्यो हतो। इंदौर में वर्ष 2021 में ड्रग्स साथे पकड़ायेला अभिषेक आजाद जैन प्रतापगंज मार्ग अलीराजपुर मध्यप्रदेश सामे नार्कोटिक्स एक्ट हेठ केस थता वर्ष 2019 में कोर्टे अभिषेक ने दोषित ठेरवी 12 वर्षनी सजा फटकारी हती। थोड़ा समय बाद पेरोल पर छूटेला अभिषेके सजा थी बचवा माटे छोटाउदेपुर नगरपालिका माथी पोतानो जो डेथ सर्टिफिकेट तैयार करी कोर्ट में रजू कर्यो हतो। बीजी तरफ अभिषेके कानूननी आंख में धूल नाखीने अलीराजपुर तेमज वडोदरा खाते थोड़ो थोड़ो समय रहेवा माँड्यो हतो। वडोदराना साइबर सेलना एसीपी हार्दिक मानकड़ियाए तेना विशे माहिती मळता पोलीस कोंस्टेबल रामजी जीवनभाई अने जसमीनभाई ने कामे लगावी सतत तेना लोकेशन पर वॉच राखी हती। अभिषेक आजवा रोडना रुद्राक्ष काउंटी खाते भाड़ाना फ्लेट में रहते होवानी विगतों मळता पोलीसे तेने दबोची लीधो हतो। अभिषेक जीवतो मळ्यो होवानी जाण इंदौर पालिका ने कराता पोलीस वडोदरा दौड़ी आवी हती अने अभिषेक ने लई जवा तजवीज हाथ धरी हती। कोर्टनी सजामांथी छुटकारो मेळवा माटे पोतानुं ज डेथ सर्टिफिकेट तैयार करनार अभिषेकनी साथे कोण कोण संकळायेलું छे તે તપાસનો વિષય બન્યો છે। આજે આરોપી છે અભિષેક આઝાદ જૈન। એકચ્યુઅલી એ 2011-12માં નાર્કોટિક કંટ્રોલ બ્યુરો ઇન્દોર ખાતે ગુનો એનડીપીએસમાં દાખલ થયેલો, જેમાં એ એક સબસ્ટન્સ હોય છે ડેક્સ્ટ્રો પ્રોપોક્સીફેન, એમની હેરાફેરી કરતા ઝડપાયા હતા। અને આ ગુનામાં જે જજમેન્ટ આવેલું હતું એ 2019માં આવેલું હતું, ઇન્દોરની જે એનડીપીએસની કોર્ટ છે એમને, અને એમાં એમને 12 વર્ષની રિગ્રેસ ઇમ્પ્રિઝનમેન્ટની સજા થઈ હતી। તો આ વ્યક્તિ છે એ 2020માં પેરોલ ઉપર બહાર હતા, પછી પેરોલ ઉપર બહાર આવીને એમને પોતાનો ખોટો મરણ દાખલો બનાવ્યો અને એ પોલીસ સ્ટેશન મારફતે કોર્ટમાં જમા કરાવેલો હતો, અને ત્યારથી એ ભાઈ કાયદાની જે પકડમાંથી છૂટા ફરીને વડોદરામાં છુપી રીતે રહેતા હતા। તો આ જે ગુનાનું ડિટેક્શન છે, એકચ્યુઅલી અમે એક ગુના નંબર 10/22 નંબરનો એક ગુનો અહીંયા રજીસ્ટર કરેલો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં, કે જેમાં એક આરોપી છે એ રેલવે સ્ટેશનમાંથી અલગ અલગ મોબાઈલ ચોરીને અને પછી એના બેંક અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લેતો હતો। તો એ ગુનાની તપાસ દરમિયાન શકમંદોની પૂછપરછ દરમિયાન એક મોબાઈલ ચેક કરતા અમને એમાં એક ડેથ સર્ટિફિકેટ મળી ગયું હતું, જે આ આરોપી અભિષેક જૈનનું હતું। જે ડેથ સર્ટિફિકેટ છે એની જોતા થોડુંક ડાઉટ લાગ્યો અમને, કેમકે એમાં બારકોડ નંબર ને કશું ન હતું અમુક નંબર્સ, અને જ્યારે એ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે આ સર્ટિફિકેટ તમારામાં ક્યાં થયું, તો એનો કોઈ સેટિસ્ફેક્ટરી આન્સર અમને નહોતો મળ્યો। તો એ બાબતે વધારે પૂછતાછ કરતાં અમને એક બાતમી મળેલી હતી ખાનગી રાહે, કે જેમાં બાતમીદારે જણાવેલું હતું કે આ જે ડેથ સર્ટિ અભિષેક જૈન નામની એક વ્યક્તિ એનડીપીએસના 100 ગુનામાં ઇન્દોરમાં કન્વિક્ટ થયેલી છે અને આ ફેક સર્ટિફિકેટ બનાવીને આ લોકોએ એમને જેલમાંથી બહાર કરેલો છે। તો એ બાબતે મારે વધારે ખાતરી કરવા માટે એક ICGS જે અમારું પોર્ટલ હોય છે એના ઉપરથી આ વ્યક્તિના નામે સર્ચ કરતા અમને એક જજમેન્ટ બી મળી ગયેલું હતું। જજમેન્ટમાં અમે એકદમ નામની ખરાઈ કરી, જે અભિષેક આઝાદ જૈનના નામે જ હતું, અને ત્યારબાદ બાબીદારે અમને એક નંબર બી આપેલો હતો, એના CDR ઉપરથી અમે એમનું એનાલિસિસ કરી। તો અમે એક મહિનાથી આરોપીની પાછળ હતા, તો પહેલાં એમનું અલીરાજપુરનું લોકેશન આવેલું હતું, પછી અમુક ટાઈમ પછી એમનું લોકેશન છે એ વડોદરા ખાતે આવે છે, એટલે ત્યારે બી અમારા કોન્સ્ટેબલ છે રામજીભાઈ છે એમને ત્યાં તપાસ કરવા રાતના મોકલેલા, બટ રાતના એ આરોપી ત્યારે ફ્લાઇટમાંથી બેંગ્લોર જતા રહેલા, અમુક ટાઈમ બેંગ્લોર રહીને જ્યારે વડોદરા પરત ફરેલ ત્યારે અમે એની ધરપકડ કરેલી હતી। અને આ બાબતે અમે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ઇન્દોરનો કોન્ટેક્ટ કરી અને ખરાઈ કરી હતી કે ખરેખર આવા ડોક્યુમેન્ટ સબમિટ થયેલા છે, જે ત્યાંથી હામાન ઓર્ડર હતા તેમની એક ટીમ આજે અહીંયા આવી હતી અને આરોપીને સુપ્રત કરેલી છે। આ રુદ્રાક્ષ કાઉન્ટી હાઈવે ઉપર છે ત્યાં આ વ્યક્તિ રહેતી હતી લાસ્ટ 1.5 મહિનાથી। વડોદરામાં આ વ્યક્તિ 6 મહિનાથી રહેતી હતી, પહેલાં એમને એનો હુલિયો ચેન્જ કરી લીધો હતો, વાળ કપાઈને બોલ્ડ બનીને એ રહેતા હતા અહીંયા 1.5 વર્ષથી રુદ્રાક્ષ કાઉન્ટીમાં।